વેલકમ વિદ્યાર્થી મિત્રો થર્મોડાઈનેમિક્સ ફોર જે ડબલઇ એન્ડ નીટ એના સેશન પાંચમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓની માંગને અનુલક્ષીને આ સેશન મેં બનાવ્યું છે નામ છે ન્યુમેરિકલ્સ બેઝડ ઓન ગ્રાફ્સ કે જે ડબલ ઇ અને નીટની એક્ઝામમાં જે ગ્રાફિકલ ક્વેશ્ચન પૂછાયા છે જે વિદ્યાર્થીઓને અઘરા લાગે છે કે ભાઈ ગ્રાફ શું કહેવા માગે છે તો એમને ખબર નથી પડતી તમે મોસ્ટ સિલેક્ટેડ ક્વેશ્ચન લીધા છે જુદી જુદી વેરાયટી કવર કરી છે તો આશા રાખો કે તમને આ સેશન ત્યાં ગમશે ચાલો તો સૌથી પહેલો ક્વેશ્ચન છે જે છે ડબલ ઈ મેઇન ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ જ્યાં એનું નામ હતું એક્ઝામનું નામ હતું એઆઈ ટ્રિપલ ટ્રીપલી અને જે ડબલ ઇ કે જે બે હજાર તેરથી પરીક્ષાનું નામ બદલીને જે ડબલ્યુ મેઇન કરવામાં આવ્યું તો સળંગ બે વર્ષોમાં એકનો એક ક્વેશ્ચન રિપીટ થયેલો થોડો ચેન્જ હતો જે ડબલ યુ મેન બે હજાર તેરમાં તો મેં જે ડબલ યુ મેઇન ટુ થાઉઝન્ડ એના ક્વેશ્ચનને અહીંયા લખ્યો છે ચાલો તો જ ધ્યાન આપજો કીધું છે કે હિલિયમ વાયુ આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે તો આ ચક્ર પ્રક્રિયાની કાર્યક્ષમતા કેટલી તો તમને ખ્યાલ હશે કે ઉષ્માયંત્ર માટે હીટ એન્જિન માટે ચક્રદિત કાર્યક્ષમતા વન માઇનસ ટી ટુ બાય ટી વન વન માઇનસ ક્યુ ટુ બાય ક્યુ વન અથવા ડબલ્યુ બાય ક્યુ વન સોસેલી એકમ ઉષ્મા ઉર્જાદિત થતું કાર્ય તો તમારે પહેલાં કાર્યક્ષમતા ગણવી હોય તો આ ચક્રીય પ્રક્રિયાનું કાર્ય એટલે આલેખ વડે ગેરાતા ભાગનું ક્ષેત્રફળ ચાલો આલેખ લંબચોરસ આકૃતિ રચે છે જેની લંબાઈ છે પી નોટ હવે એની બાદ બાકી કરો અને પહોળાઈ છે વી નોટ તો ચક્રીય પ્રક્રિયાનું કાર્ય ડબલ્યુ વિઝિક્વલ પી નોટ વિ નોટ હવે ખાસ ધ્યાન રાખો કે આમાં સોશેલી ઉષ્મા તંત્ર ક્યાં ઉષ્મા ઉર્જા શોષે તો એ માટે તમે પહેલાં શરૂઆત કરીએ આપણે એ બી પ્રક્રિયાની તો એ બી પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે તો કે એ બી પ્રક્રિયા એ સમકદ પ્રક્રિયા છે કદ વી નોટ જેટલો અચળ રહે છે તો પીવી બરાબર મ્યુરિટીમાં વી અચળ છે તો પી ચાલે છે ઠીક હવે ચેક કરો દબાણ વધે છે તો તાપમાન વધવા અને તાપમાન વધે છે અર્થાત આપણે બહારથી ઉષ્મા ઉર્જા દાખલ કરેલી છે તો સમકદ પ્રક્રિયા માટે શોષાતી ઉષ્મા ઉર્જા મ્યુ સીવી ડેલ્ટા ટી એ જ રીતે બીજી પ્રક્રિયા બી થી સી ની પ્રક્રિયા છે તો બીસી પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે તો કે એમાં દબાણ અચડે છે ટુ પી નોટ જેટલો અચડે છે તો આ પ્રક્રિયા છે સમદાબ પ્રક્રિયા દબાણ અચડ છે તો વી ચલે છે ટી હવે ચેક કરો કદ વધે છે સરસ તાપમાન વધે છે તો બારથી આપણે ઉષ્મા ઉર્જા આપવી પડશે સમદાબ પ્રક્રિયા માટે ક્યુપી બરાબર મ્યુ સીપી ડેલ્ટા ટી હવે સીવી સૂત્ર યાદ હશે એફઆર બાય ટુ અને સીપી એફ પ્લસ ટુ ડિવાઈડેડ બાય ટુ ઇન્ટુ આર ચાલો તો વિદ્યાર્થી મિત્રો હિલિયમ વાયુ એક પરમાણુક વાયુ છે તો એફ બરાબર ત્રણ થશે મતલબ કે સીવી ઇઝ ઇક્વલ ટુ થ્રી આર બાય ટુ અને સીપી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ આર બાય ટુ થશે સીથી ડી પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો છો સમકદ પ્રક્રિયા છે દબાણ ઘટે છે તાપમાન ઘટવાનું અહીંયા ઉષ્મા મુક્ત થશે ડીએમાં પણ સમદા પ્રક્રિયા છે કદ ઘટે છે તાપમાન ઘટે અહીંયા પણ ઉષ્મા મુક્ત થશે પણ આપણે તો શોષેલી ઉષ્મા ઉર્જા ક્યુ જરૂરી છે તો ક્યાં શોષાશે ઉષ્મા ઉર્જા એ બી પ્રક્રિયામાં અને બીસી પ્રક્રિયામાં તો શોષાતી ઉષ્મા ઉર્જા ક્યુ વન ક્યુ એ બી પ્લસ ક્યુ क्यू ए बी प्रक्रिया म्यू सी वी डेल्टा टी ए बी क्यू बी सी प्रक्रिया म्यू सीपी डेल्टा टी बीसी प्रक्रिया चल, CV एफ आर 2, टू F एफ प्लस टू डिवाइडेड बाय टू इंटू आर हम खास ध्यान रखो, म्यू आर डेल्टा टी ए बी प्रक्रिया बराबर હવે એફ બરાબર તો ત્રણ છે તો થ્રી બાય ટુ બહાર લઈ લો અહીંયા ફાઇવ બાય ટુ બહાર માહિતી નથી આપી પણ આલેખમાં દબાણના ફેરફાર કદના ફેરફાર ચલો એ કઈ છે તો કે એ બી પ્રક્રિયા સમકદ પ્રક્રિયા છે તો પીવી બરાબર મીવારટી આ સમીકરણને જો તમે સમકદ પ્રક્રિયા માટે લખો તો સમકદ પ્રક્રિયા માટે વી ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆર ડેલ્ટાટી અને સમદાબ પ્રક્રિયા માટે લખો તો ત્યાં દબાણ અચળ છે તો પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆર ડેલ્ટા ક્લિયર ચાલો એ બી પ્રક્રિયામાં કદ કેટલું છે વી નોટ તો વી નોટ ડેલ્ટા પી એ બી પ્રક્રિયા માટે અને બીસી પ્રક્રિયામાં ટુપી નોટ જેટલું દબાણ અચળ છે તો 2p નોટ ડેલ્ટા વી બીસી આ સ્ટેપ સ્ટાર સ્ટેપ કહેવાય ચાલો હવે ડેલ્ટા પી તો એ બી પ્રક્રિયામાં અંતિમ દબાણ શું હતું ટુ પી નોટ માઇનસ પી નોટ ચેક કરજો અને બીસી પ્રક્રિયામાં ડેલ્ટા વી તો અંતિમ દબાણ ટુ અંતિમ કદ ટુ વી નોટ પ્રારંભિક કદ વી નોટ તો આના પરથી ક્યુઆન ઇઝ થર્ટીન ટુ પી નોટ વી નોટ તો જે ડબલ ઇ મેન બે હજાર તેરમાં આટલો ક્વેશ્ચન પૂછાયેલું ખ્યાલ આવે ચાલો હવે કાર્યક્ષમતા ઇટા ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ વન ડબલ્યુ ઓલરેડી આપણે પી નોટ વી નોટ મેળવેલું છે ક્યુ વન થર્ટીન બાય ટુ પી નોટ વી નોટ ટુ બાય થર્ટીન ભાગાકાર કરો તો એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ વન ફાઇવ ફોર મતલબ કે ઈટા ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન પોઈન્ટ ફોર પર્સન્ટેજ તમને મળશે બરાબર મેઇન ગણતરી કોની હતી તમે ઉષ્માની ગણતરી કેવી રીતે કરો આલેખમાં તો એ માટેની આ ગણતરી મેઇન હતી ચાલો બીજા એક એક્ઝામ્પલ તરફ જઈએ વન મોલ ઓફ અ ગેસ ઇઝ ધ સાયકલ સોન ઇન ફિગર તો પી વિરુદ્ધ વીનો નો એક આલેખ આપેલો છે ધ ગેસ એક્સપાન્સ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર કેપિટલ ટી ફ્રોમ વોલ્યુમ કેપિટલ વી ટુ ટુ વી વી થી ટુ વી સુધી એનું પ્રસરણ થાય છે એક્સપાન્ડ થવું મતલબ પ્રસરણ થવું ઇટ ઇઝ ધેન કમ્પ્રેસ ટુ ધ ઇનિશિયલ વોલ્યુમ એટ કોન્સ્ટન્ટ પ્રેશર અચ્છા તો બી પછી શું થાય છે કમ્પ્રેસ થાય છે સંકોચન થાય છે અને મૂળ કદ બી પ્રાપ્ત કરે છે એન ઇઝ ફાઇનલી બ્રોડ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ સ્ટેટ બાય હિટિંગ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ બી જેટલા જ અચળ કદે એને ઉષ્મા ઉર્જા આપીને એને ગરમ કરીને ફરી પાછો એની મૂળ સ્થિતિ પર લાવવામાં આવે છે મતલબ કે એક ચક્રીય પ્રક્રિયા બતાવેલી છે કેલ્ક્યુલેટ ધ વર્ક ડન બાય ધ ગેસ ઇન કમ્પ્લીટ સાયકલ તો એક ચક્ર માટે વર્ક ડન ફાઇન કરવાનું છે કાર્ય કેટલું છે તે આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર જોજો તો પહેલામાં પહેલું એ બી પ્રક્રિયા જે છે સમતાપી પ્રક્રિયા છે અને સમતાપી પ્રક્રિયા માટે પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ તો પીએ વીએ પીબી વી બી ચાલો અહીંનું દબાણ પી હતું હવે અહીંયા કદ ટુ વી થયું બરાબર તો એ માટે તમે લખશો તો પી ઇન્ટુ વી અને પી બી ઇન ટુ વી વીબી છે ટુ તો પી શું થશે પી બાય ટુ મતલબ કે બી અને ના અનુરૂપ દબાણનું મૂલ્ય પી બાય ટુ થશે અને આ બહુ આરામથી તમે સમજી શકશો ક્ષમતાપી પ્રક્રિયા છે કદ બમણું થાય તો દબાણ અડધું થાય સીધે સીધો લખી શકો ચલો એક મોલ વાયુ આપેલો છે ચાલો તો તમારે સંપૂર્ણ એક ચક્ર માટે કાર્ય શોધવાનું છે ચલો એ સમતાપી પ્રક્રિયા માટેનું કાર્ય છે બીસી વાયુનું સંકોચન થાય કાર્ય ઋણ આવશે અને સીએ સમકદ પ્રક્રિયા છે કાર્ય ઝીરો આવશે ડબલ્યુ સીએ બરાબર ઝીરો આવશે ચાલો તો અહીંયા મેં ઓલરેડી માઇનસ ચિહ્ન આગળ મૂકી દીધું છે તો ડબલ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એ બી પ્લસ ડબલ્યુ તમે આવું લખી શકો પણ મેં ડાયરેક્ટ લખી દીધું છે માઇનસ કરીને સમતાપી પ્રક્રિયા માટે તાપમાન ત્રિય અચળ હતું તો મ્યુઆરટી એલ એન વી ટુ બાય વી વન ટુ વી બાય વી માઇનસ આલેખવાડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ બીસી પ્રક્રિયામાં જે ઋણ આવશે ઓલરેડી મેં ઋણ નિશાની બહાર મૂકી દીધી છે તો આ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ પી બાય ટુ પહોળાઈ વી પી બાય ટુ ટુ વી ચાલો તો આરટી એલ એન ટુ માઇનસ પીવી બાય ટુ પણ વિદ્યાર્થી મિત્રો પીવી બરાબર મ્યુ આરટી અને મ્યુ બરાબર એક મોલ છે તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે આરટી તો પીવી બરાબર આર ટી લખી દીધા મેં આરટી કોમન તો એલ એન ટુ માઇનસ હાફ તો આ આપણો જવાબ છે चलो नवा एक्जाम्पल तरफ जाइए एक मोल मतलब वन मोल ऑफ अ मोनो एटोमिक गैस मतलब कि एक परमाणु वायु एक परमाणु वायु तरह ख्याल आ जाए एप बराबर त्र टेकन फ्रॉम ए पॉइंट अ पॉइंट कैपिटल ए टू अनधर पॉइंट कैपिटल बी अच्छा अलॉन्ग द पाथ एसीबी बी चलो ए सी बी मार्गे जाए

તમને બરાબર સમજ પડી હોય પહેલો દાખલો તો બહુ ઇઝી છે તો ક્યુ એસી ન્યૂ સીપી ડેલ્ટા ટી ઇન ધ પ્રોસેસ ઓફ એસી એન્ડ ન્યુ સીવી ડેલ્ટા ટી બીસી ચલો સીપી એક પરમાણુ વાયુ ફાઈવ આર બાય ટુ અને થ્રી આર બાય ટુ સીવી હવે ફાઈવ બાય ટુ બાર ચાલો કઈ પ્રક્રિયા છે એસી પ્રક્રિયા દબાણ કેટલું છે પી નોટ હમણાં સમજાવ સમદા પ્રક્રિયા માટે મ્યુ આર ડેલ્ટા ટી પી ડેલ્ટ દબાણ હતું પી નોટ ડેલ્ટા આવી ચાલો ક્લિયર તો આ થઈ ગયું આપણું એસી પ્રક્રિયા માટે હવે બીસી પ્રક્રિયા માટે તમે ચેક કરો તો બીસી પ્રક્રિયા માટે શું આવશે થ્રી બાય ટુ એને મેં આગળ લઈ લીધા મ્યુ આર ડેલ્ટા ટી તો મ્યુઆર ડેલ્ટા ટી વી વી ડેલ્ટા પી ચલો અહીંયા વી કેટલું છે ટુ વી નોટ ડેલ્ટા પી બરાબર ચલો તો મ્યુઆર ડેલ્ટા બદલે મેં વી ડેલ્ટા પી લખ્યું પણ વીની વેલ્યુ શું છે ટુ વી નોટ બસ હવે કરવાનું કંઈ નથી ડેલ્ટા વી તો પહેલી પ્રક્રિયામાં ટુ વી નોટ માઇનસ વી નોટ અને બીજીમાં ટુ પી નોટ માઇનસ પી નોટ સાદરૂપ આપી દો તો ઇલેવન બાય ટુ પી નોટ વી નોટ પણ એમણે મિત્રો જવાબ આપ્યો છે આર

ઇઝ ટેકન રાઉન્ડ ધ સાયક્લિક પ્રોસેસ એ બી સીએ એ બી સીએ એ સોન ઇન ધ ફિગર કેલ્ક્યુલેટ તો હોલસેલ્યો પ્રશ્ન છે અને વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને તેથી બરાબર આનો તમારે વારંવાર રિવિઝન કરવું જ્યારે પણ તમે થર્મોડાઇનેમિક્સનો ગ્રાફિકલ ક્વેશ્ચનનું રિવિઝન કરો તો મારું માનવું એમ છે કે આ ક્વેશ્ચનનું તમારે બરાબર રિવિઝન કરવું જોઈએ ચલો પહેલાં તો પ્રક્રિયાનો નેચર જોઈએ એ બી પ્રક્રિયા કઈ પ્રક્રિયા સમકદ ચાલ બીસી પ્રક્રિયા તો બીસી પ્રક્રિયા પોલિટ્રોપિક પ્રોસેસ કહેવાય કારણ કે નથી આ સમદાપ નથી સમતાપી કોઈ લંબાતી વલય નથી સમકદ પણ નથી તો પોલીટ્રોપિક એટલે કે ત્રણે ત્રણ વેરિયેબલ છે તેવી પ્રક્રિયા છે પીવી અને ટી સીએ સમદાબ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપો સૌથી પહેલા ધ વર્ક ડન બાય ધ ગેસ મતલબ કે ચક્રીય પ્રક્રિયામાં થતું કુલ કાર્ય ધ વર્ક ડન બાય ગેસ ડ્યુરિંગ સાયકલ એક સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું કાર્ય તો બહુ સહેલું છે એથી બી એ થી બી માફ કરજો સમકત ઝીરો બીસીનું કાર્ય મતલબ આખાનું ક્ષેત્રફળ અને સીએનું કાર્ય આટલું બાદ કરું અથવા સિમ્પલ છે ત્રિકોણનું ક્ષેત્રફળ તમે લઈ લો તો આપણે ચક્ર પ્રક્રિયાનું કાર્ય એટલે આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ ચલો એક દ્વિતિયાંશ ગુણ્યા પાયો પાયો છે વી નોટ અને વેધ થ્રી પી નોટ માઇનસ પી નોટ એટલે કે ટુ પી નોટ તો સમગ્ર ચક્ર પ્રક્રિયા પર કાર્ય આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ

दरमियान तंत्र उष्मा गुमावे तो सीए कई प्रक्रिया है समदाप प्रक्रिया सूत्र शो आवशन म्यू सीपी डेल्टा टी तो चेक करू सी एज इक्वल टू म्यू सीपी डेल्टा सीपी फाइव आर बाय टू डेल्टा टी पर म्यू आर डेल्टा टी तो समदाप प्रक्रिया हो तो पी डेल्टा बी चलो के दबाण रहे था आ प्रक्रिया दरमियान तो पी बराबर पी नॉट એટલે કે મે μΔt = p0Δv લખ્યું Δv અંતિમ કદ એટલે કે a નું કદ - c નું કદ a માટે કદ છે v0 c માટે કદ છે 2v0 તો v0 - 2v0 તમે જોઈ શકશો -5/2 p0v0 આવું તમને મળશે આ જ રીતે ab પ્રક્રિયા ચાલો તો ab પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે સમકદ પ્રક્રિયા અને આ પ્રક્રિયા દરમિયાન દબાણ વધે છે તાપમાનમાં વધારો થાય તંત્ર ઉષ્મા મેળવે છે તો જોઈપ સોફ્ડ બાય ધ ગેસ ઇન ધ પાથ સમકદ પ્રક્રિયા માટે મ્યુ સીવી ડેલ્ટા ટી ચેક કરી સીવી ઇઝ ઇક્વલ ટુ થ્રી આર બાય ટુ એક પરમાણુકો આવ્યું છે ડેલ્ટા ટી પણ મ્યુ આર ડેલ્ટા ટી વી નોટ ડેલ્ટા પી μΔt vΔp કારણ કે કદ અચળ છે ચાલો v ની વેલ્યુ શું હતી તો એબી પ્રક્રિયા દરમિયાન v ની વેલ્યુ v0 હતી તો v0Δp Δp તો 3p0 - p0 તો 3p0 v0 ચાલો qca અને qab મળી છે ત્રીજો ક્વેશ્ચન પૂછેલો છે bc પ્રક્રિયામાં સોસાતી ઉષ્મા ઓજ તો વિદ્યાર્થી મિત્રો બીસી પ્રક્રિયામાં કાર્ય અને આપણે બે મેથડ કરીશું પહેલી મેઠળ બીસી પ્રક્રિયાનું કુલ કાર્ય તો કુલ કાર્ય એટલે બીસી વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ વધતા લંબચોરસનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ અગાઉ આપણે મેળવી લીધું છે પી નોટ વિ અને આ લંબચોરસનું ક્ષેત્રફળ એ પણ પી નોટ વિ નોટ તો કુલ કાર્ય શું આવશે ટુ પી નોટ વિ નોટ હવે આંતરિક ઉર્જાનો ફેરફાર તો એફ બાય ટુ મ્યુઆર ડેલ્ટાથી મ્યુ બરાબર માફ કરજો એફ બરાબર થ્રી તો થ્રી બાય ટુ મ્યુઆર ટી બીસી પ્રક્રિયા છે તો ટીસી માઇનસ ટીબી તો મ્યુઆર ટીસી મ્યુ આર ટીબી ચાલો પણ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી જો તમે ટીસી સી માટે તમે મ્યુઆર ટીસી લખશો c માથે તમે લખશો μrc તો p નોટ ટુ v નોટ અને b માથે તમે લખશો μrtb તો 3p નોટ * v નોટ ખ્યાલ આવે દબાણની વેલ્યુ 3p નોટ છે કદની વેલ્યુ v નોટ છે તો આ તમે બરાબર આ રીતે લખી શકશો તો ડેલ્ટા યુ બીસી ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી પી નોટ વી નોટ ડિવાઇડેડ બાય ટુ થર્મોડાઇનેમિક્સના પહેલા નિયમ મુજબ બીસી પ્રક્રિયા માટે ડબલ્યુ બીસી મળી ગયું ડેલ્ટા યુ બીસી મળી ગયું તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ સાદ રૂપ આપશો તો પી નોટ વી નોટ બાય ટુ અથવા વિદ્યાર્થી મિત્રો બીજી રીતે આવી છે કે ચક્રિય પ્રક્રિયા માટે તંત્રની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એક જ છે પ્રારંભિક સ્થિતિ એ હતી અંતિમ પણ એ જ છે તો ચક્રીય પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર ઝીરો તો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ શું કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ થયેલું ચોખ્ખું કાર્ય ઇઝ ઇક્વલ ટુ સોશિયલી કુલ ઉષ્મા છે ચોખ્ખી ઉષ્મા ઉર્જા ચોખ્ખી એટલે એ બી પ્રક્રિયા પ્લસ બીસી પ્રક્રિયા પ્લસ સી એ પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ કાર્ય અને કાર્ય આપણે અગાઉ મેળવી લીધું છે કેટલું પી નોટ વી નોટ તો બીજા સૂત્રમાં સોરી બીજી મેથડમાં ચક્રિય પ્રક્રિયા માટે થર્મોના પ્રથમ નિયમ પરથી ડેલ્ટા યુ બરાબર ઝીરો લઈએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એ બી પ્લસ ક્યુ બી સી પ્લસ ક્યુ સી એ ઇઝ ઇક્વલ ટુ પી નોટ વી નોટ તો ફ્રી થ્રી પી નોટ વી નોટ ક્યુ એ બી અગાઉ આપણે મેળવી લીધેલા મૂલ્યો લખીએ અને ક્યુ સી એ જે અગાઉ આપણે મેળવ્યા છે ચેક કરો બસ આ જ વેલ્યુને ત્યાં મૂકીએ ચાલો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી નોટ પી નોટ ક્યુબીસીને કરતાં બનાવીએ તમે જાણી શકશો કે ઓટોમેટિકલી આ જવાબ મળી જશે ચલો આ મેથડને હું વધારે પ્રિફર કરું છું પણ મગજમાં જલ્દીથી તમારી સ્ટ્રાઇક ન થાય તો આની આગલી મેથડ પણ સારી જ છે ચાલો સમગ્ર પ્રક્રિયામાં મહત્તમ તાપમાન મિત્રો આવો જ એક દાખલો જે ડબલ મેઇન આઈ થિંક બે હજાર સોળમાં પૂછાયો હતો ખાલી ડેટા અલગ હતા હવે સમગ્ર પ્રક્રિયામાં મહત્તમ તાપમાન તો તમે જરા ધ્યાનથી જુઓ એ પાસેનું તાપમાન ધારો કે ટી નોટ લઈ લઈએ આપણે તો હવે અહીંયાથી આપણે જઈએ તો તાપમાન વધવાનું કારણ કે સમકત પ્રક્રિયા છે દબાણ વધે છે પી ચાલે છે ટી મુજબ તાપમાન વધશે ત્યાર પછી હજુ પણ વિસ્તરણ થાય છે મતલબ કે તંત્ર ઉષ્મા મેળવે છે તો ટી નોટથી પણ તાપમાન કંઈક વધશે અને પછી વિસ્તરણ થાય વાયુ ઠંડો પણ પડી શકે હા કે તો આવા સંજોગોમાં તાપમાન ત્યાર પછી વેરિયેબલ બનશે અહીંયા પી બીસી પ્રક્રિયામાં તમે જોઈ શકો ત્રણે ત્રણ વેરિયેબલ છે મેં પોલીટ્રોપિક કીધી પી વી અને ટી ત્રણે ત્રણ ચલ છે તો હવે આ જે તાપમાન છે એ બીસી પ્રક્રિયામાં મહત્તમ કેટલું છે એ મારે જાણવું હોય તો હું શું કરીશ તમારી પાસે આટલા સ્ટેપ છે સ્ટેપ નંબર વન બીસી પ્રક્રિયા માટે હું પી વિરુદ્ધ વીનો નો સંબંધ મેળવીશ એટલે સમજી લો જેમ વાય બરાબર એક્સ પ્લસ સી આવે તેમ અહીંયા પી બરાબર આ સુરેખા છે કે નહીં વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય તો શું આવશે વાય બરાબર એમએક્સ પ્લસ સી તો પી વિરુદ્ધ વી નો આલેખ હોય તો એમ વી પ્લસ સી વાય બદલે પી અને એક્સને બદલે વી હવે હું આને આમાં તો તમને તરત મળી જશે ઉભાક્ષપનું અંતર છે આળાક્ષપનું અંતર અને ધાડ ઋણ આવશે કારણ કે આ આલેખ નેવ કરતા મોટો ખૂણો બનાવે બરાબર સાંભળજો મારી વાત હવે આ જે સમીકરણમાં સી અચડાક છે તો હું બી અથવા સી ડી માટે થ્રી નોટ વી નોટ યામ છે તો પી તરીકે હું થ્રી નોટ મૂકી દઈશ અને વી તરીકે હું વી નોટ મૂકી દઈશ અથવા કોઈ એમ કે ના સર મારે સીની વેલ્યુ મૂકવી છે તો અહીંયા પી તરીકે સી માટે પી નોટ અને વી તરીકે ટુ વી નોટ મૂકી દઈશ આના પરથી મને સી મળશે આમ તમને પી વિરુદ્ધ વી એક સમીકરણ મળી જશે હવે મારે પીવી લાવવું છે પીવી તો પીવી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર પ્લસ સી હવે તમને ખબર છે કે થર્મોડાઇનેમિક્સમાં શું આવશે પીવી બરાબર મ્યુ આરટી તો ટી બરાબર પીવી અપોન મ્યુઆર બરાબર જોજો હવે મારે જો ટી મેક્સિમમ જોઈતો હોય ને તો મ્યુ અને આરતો અચળ છે તો ટી મેક્સિમમ જોઈતો હોય તો પીવી મેક્સિમમ ડિવાઈડેડ બાય મ્યુઆર મતલબ કે પી અને વી ના ગુણાકાર મહત્તમ મારે લાવવો પડે પીવી ગુણાકાર બીસીમાં ક્યાં મહત્તમ થાય છે તે મારે મેળવવો પડે હવે એ મેળવવા માટે આપણે સમીકરણ મેળવી લીધું પીવી બરાબર એમ વી સ્ક્વેર પ્લસ સીવી સ્ક્વેર હવે આ પીવી કોની પર આધાર રાખે છે વી પર તો મારે પીવીના મહત્તમ મૂલ્ય માટે પીવી બાય ટીવી મતલબ કે આ સમીકરણનું વીની સાપેક્ષ વિકલન કરવાનું અને એ વિકલનનું મૂલ્ય કેવું થવું જોઈએ ઝીરો બસ આના પરથી હું કયું મૂલ્ય મેળવી લઈશ વીનું મૂલ્ય મેળવી લઈશ અને એ બીની કિંમત એ ની કિંમત એને હું આ સમીકરણમાં મૂકી દઈશ પીવી બરાબર સમથિંગ મારા સમીકરણમાં મૂકી દઈશ તો મને શું મળી જશે પીવી મેક્સિમમ મને મળી જશે ચલો ક્લિયર પણ હું આ બધી લાંબી લાંબી મેથડ નથી કરાવવાનું હું તમને એક શોર્ટકટ બતાવું છું આશા રાખું તમને શોર્ટકટ ગમશે તો વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપજો તો અહીંયા આપણો ક્વેશ્ચન શું છે કે સમગ્ર પ્રક્રિયામાં મહત્તમ તાપમાન ટી મેક્સિમમ પણ એ પહેલાં મેં એક તમને માહિતી આપેલી છે મેં વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી એનો એક આલેખ અહીંયા બતાવ્યો છે ચાલો આમાં સી શું છે વાયક્સ પરનું છેદબિંદુ ઝીરો સી અને મારે એક્સક્સ પરનું છેદબિંદુ મેળવવું હોય તો વાય બરાબર ઝીરો મૂકી દઈશું તો એક્સ બરાબર શું આવશે માઇનસ સી બાય એમ તો એક્સેક્સ પરના છેદ બિંદુના એમ આવશે માઇનસ સી બાય એમ ઝીરો ક્લિયર ચાલો હવે મારે એક્સ વાય ગુણાકાર મહત્તમ બતાવવો છે તો બંને તરફ એક્સેક્સ વડે ગુણી નાખો તો મસ્ત પરિણામ આવવાનું છે બહુ જ મસ્ત મારે કયો ગુણાકાર મહત્તમ બનાવવાનો છે કે આ રેખા પર જે બિંદુ હોય એ બિંદુના યામ એક્સ વાય હશે તો આ બિંદુઓ માટે કયો બિંદુ એવું મળે છે કે જેનો xy ગુણાકાર કેવો બને છે મેક્સિમમ તો વિદ્યાર્થી મિત્રો આ માટે મેં શું કર્યું બંને બાજુ x x વડે ગુણકાળ્યું હવે xy ના મહત્તમ મૂલ્ય માટે d(xy)/dx બરાબર 0 થવું જોઈએ ચાલો તો માનો વિકલન કર્યું તો x² નું વિકલન શું થાય 2x તો 2mx + c હવે આ તો મહત્તમ મૂલ્ય લાવવાનું છે એટલે 0 તો તમે ચેક કરો x = -c/2m અને એક્સ બરાબર માઇનસ સી બાય ટુ એમને જો તમે આમાં મૂકી દેશો સમીકરણમાં તો વાય બરાબર સી બાય ટુ મળશે મતલબ કે આ એવું બિંદુ મળશે કે જેનો એક્સ એમ માઇનસ સી બાય ટુ એમ અને વાય એમ સી બાય ટુ થાય અરે જોરદાર ચેક કરો તો આ બિંદુ ઝીરો સી વાયક્સ પરનું છેદ બિંદુ એક્સ પરનું છેદ બિંદુ માઇનસ સી બાય એમ ઝીરો ચલો મધ્ય બિંદુને એ આમ શોધતા આવડે તમે આવું ભણેલા એક બિંદુ એક્સ વન વન હોય અને બીજું બિંદુ એક્સ ટુ વાય ટુ હોય તો આના મધ્ય બિંદુના યામ એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ એક્સનો સરવાળો ભાગ્યા બે વાયમનો સરવાળો ભાગ્યા બે ચેક કરજો ચેક કરજો ઝીરો પ્લસ માઇનસ સી એમ બાય ટુ મતલબ કે માઇનસ સી બાય ટુ એમ સરસ સી પ્લસ ઝીરો બાય ટુ સી બાય ટુ મતલબ કે આવું જ્યારે પણ હોય વાય ને છેદ બિંદુ એના મધ્ય બિંદુઓ શોધી કાઢવા અક્ષો પરના છેદ બિંદુઓના શું યામ લઈને એના મધ્ય બિંદુના યામ જો તમે લેશો તો એક્સ વાયનું નું મૂલ્ય કેવું મળશે મહત્તમ ક્લિયર તો અહીંયા પણ મેં શું કર્યું ચેક કરજો કે આપણું જે આ રેખાનું સમીકરણ છે સુરેખ સમીકરણ પી બરાબર એમ વી પ્લસ સી ધાળ તો ઊભાક્ષ્પનું અંતર ટુ પી ઝીરોપન આડાક્ષ્પનું અંતર વી ઝીરો શું તમને ધાળ આવડે છે અને આ ધાળ ઋણ આવશે ચાલો તો આપણું સમીકરણ હવે આવું થશે અમારે સી અચળાંક છે શોધવા માટે હું બી બિંદુ માટે આપણે શું ભણે તો બી બિંદુ માટેના યામ હતા દબાણ થ્રી ઝીરો અને કદ વી ઝીરો બીજાનો ધાડ એટલે ઓભાક્ષ પણ અંતર શું હતું ટુ પીઝ નોટ અપ વી નોટ પણ ધાડ ઋણ આવશે ચલો તો આ બંને કિંમતો આશા રાખવું તમને આવડતી હશે જ સમજવા ટ્રાય કરજો તો હવે બી બિંદુ માટે પીઝિકવલ થ્રી પી નોટ વી બરાબર વી નોટ લઈએ તો સી તમને મળી ગયા તો આ તમારો આલેખ આવો બની ગયો જેમાં પી અક્ષ પરનું છેદબિંદુ કોણ આવે તો પી અક્ષ પરનું છેદ બિંદુ ઝીરો બરાબર જોજો તો ફાઈવ પી ઝીરો અને વી અક્ષ પરનું છેદ બિંદુ કયું આવે તો વી અક્ષ પરનું છેદ બિંદુ આવી ફાઈવ વી ઝીરો બાય ટુ ઝીરો ચાલો તો આના મધ્ય બિંદુને આમ શું થશે તો એક્સિયામનો સરવાળો ભાગ્યા બે તો ફાઇવ વી ઝીરો બાય ફોર બોલજો અને વાય આ જે બે બિંદુઓ છે તેનું મધ્ય બિંદુ તો એક્સઆમ માટે એનો મધ્ય બિંદુનો એક્સઆમ શો આવશે વી ઝીરો બાય ફોર અને વાય આમ તો ફાઈવ પી ઝીરો પ્લસ ઝીરો બાય ટુ મતલબ કે ફાઇવ પી ઝીરો બાય ટુ હવે કમ્પ્લીટ છે પીવી બરાબર પરથી ટી મેક્સિમમ માટે પી અને વીના આયા આમ લખીશું ફાઈવ વી નોટ બાય ફોર ફાઈવ પી નોટ બાય ટુ તો તમારો જૉબ આવો આવશે અહીંયા મ્યુ બરાબર આપણે એક મોલ લીધો છે તો મિત્રો સૌથી ઇઝીએસ્ટ મેથડ અધરવાઇઝ તમારે વિકલન કરીને લાવવું પડે ચાલો ચેક કરીએ હવે તમને શું જેડબલ ડબલ્યુ મેઇન બે હજાર સોળનો પ્રોબ્લેમ આવડે કે કેમ તો જ્યાં ધ્યાન આપો પહેલાં તો એ જુઓ સેમ છે કે ભાઈ એન મોલ ઓફ એન આઈડિયલ ગેસ અન્ડર ગોઝ અ પ્રોસેસ એ બી એ સોન ઇન ફિગર અચ્છા રેખીય સંબંધ છે તો મેક્સિમમ ટેમ્પરેચર ઓફ ગેસ ડ્યુરિંગ ધ પ્રોસેસ વિલ બી બરાબર હવે એ જોઈ લો થોડોક સ્માર્ટ બનો બિંગ સ્માર્ટ કે આ આલેખમાં છે ને જો ટુ પી નોટ છે તો આ ટુ વી નોટ છે સોરી ટુ પી નોટ છે તો ત્યાં વી નોટ છે અને પી નોટ છે ત્યાં ટુ વી નોટ છે તો આ જે છે ને આલેખને તમે આમ લંબાવશો તો વાયઅક્સ પરનો છેદ સોરી છેદ બિંદુ અને વાયક્સ પરના છેદ બિંદુ તમને બહુ સહેલાઈથી મળી જશે કેવી રીતે ખબર બહુ ઇઝીલી તમને એટલી ખબર પડે ને આ કયો ત્રિકોણ થઈ ગયો આ ત્રિકોણ અને આ ત્રિકોણ સમૃપ ત્રિકોણ ચાલો અહીંયા અંતર છે વી નોટ તો આના માટે ટુ વી નોટ આના કરતાં આ બમણું છે બરાબર આના કરતાં આ બમણું છે તો આ ત્રિકોણ માટે આના કરતાં મતલબ કે આટલું જે અંતર છે એના કરતાં આ અંતર બમણું થવું જોઈએ ચાલો તો સાંભળજો આ અંતર અને આ અંતર બમણું તો ચાલો પી નોટ તો પી નોટ અહીંયા શું હોવું જોઈએ થ્રી પી નોટ ચેક કર લો ચેક કર લો આ અંતર શું થયું પી નોટ અને આ થ્રી પી નોટ માઇનસ પી નોટ કેટલા થયા ટુ પી નોટ બરાબર છે આ અંતર બમણું થઈ ગયું કારણ કે આ આના કરતાં બમણું છે તો આ પણ બમણું થશે આના કરતાં અંતર બમણું થાય તો આ થ્રી પી નોટ થાય સેમ આ થ્રી વી નોટ થશે તો આનાયામ આવશે થ્રીવી નોટ ઝીરો અને આના યામ આવશે ઝીરો થ્રી પી નોટ તો મધ્ય બિંદુના યામ શું આવશે તો આના યામ આવશે એક્સ આમનો સરવાળો ભાગ્યા બે ઝીરો પ્લસ થ્રી વી નોટ બાય ટુ તો થ્રી વી નોટ બાય ટુ થ્રી પી નોટ પ્લસ ઝીરો બાય ટુ થ્રી નોટ બાય ટુ તો તમારે સૌથી પહેલાં શું કરવાનો અક્ષરના છેદ બિંદુ લેવાના મધ્ય લઈ લેવાના અને આ છે ને મિત્રો બહુ જ તમે જો બુદ્ધિશાળી હોવો ને મેચ શોધવાનું તરત ખબર પડશે કે આ લેખ છે છે આ બંને અક્ષો માટે સમિત છે એટલે આ બેનું એ અને બીનું જે મધ્યબિંદુ હશે ને તે જ અક્ષોના છેદ જ બિંદુઓનું પણ મધ્યબિંદુ થશે એટલે આ બધું શોધવાની જરૂર નથી બરાબર સમિત છે સમિત મતલબ જેવું પીમાં બદલાવ આવે છે એટલા જ એના સમ પ્રમાણમાં વીમાં બદલાવ આવે છે તો એ બીનું મધ્ય બિંદુ જે છે તે જ અક્ષોના છેદબિંદુઓનું મધ્યબિંદુ થશે હવે ચેક કરો એના આયામ શું હતા ટુ પી નોટ માફ કરજો વી નોટ ટુ પી નોટ અને આયામ ભૂલજો ટુ વી નોટ પી નોટ સરવાળો ભાગ્યા બે કરો સેમ પરિણામ તમને મળશે બસ હવે મારે તો ટી મેક્સિમમ જોઈતું છે તો ટી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ અપોન આરટી ચાલો પીની કઈ વેલ્યુ આવીશું થ્રી પી નોટ બાય ટુ વીની થ્રી વી નોટ બાય ટુ અપોન આરટી તો નાઇન પી નોટ વી નોટ અપોન માફ કરજો અહીંયા મ્યુ આરટી અને મ્યુને બદલે કોણ છે એન છે એન મોલ કીધેલા છે તો તમારું અહીંયા પરિણામ આવશે માફ કરજો આરટી ન આવે મને માફ કરજો ટી મેક્સિમમ પીવી મેક્સિમમ અપોન મ્યુ તો એનઆર ચાલો તો ફોર એન આર છે આવું કોઈ ઓપ્શન હમ તો નાઇન પી નોટ પી નોટ અપોન ફોર એન આર તો આમ એકદમ સરળતાથી તમે ગણી શકશો અને સોલ્યુશન તમે કોઈ પણ બુકમાં જુઓ વિકલનથી આપેલા છે પણ આજે આપણે થોડો મેટ્સનો ઉપયોગ કરીને એકદમ ટૂંકું બનાવી દીધું તો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ ટુ મોલ્સ ઓફ એન આઈડિયલ મોનોએટોમિક ગેસ ઇઝ ટેકન થ્રુ અ સાયકલ એબીસીએ એ સોન ઇન ધ પી વર્સિસ ટી ડાયાગ્રામ ડ્યુરિંગ ધ પ્રોસેસ એ બી પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઓફ ધ ગેસ વેરી સચ ધેટ પી ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇફ ટી વન ઇઝ ઇક્વલ ટુ થ્રી હંડ્રેડ કેલ્વે કેલ્ક્યુલેટ બરાબર જે જે માહિતી આપેલી છે તેનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે ફર્સ્ટ ધ ડન ઓફ ધ ગેસ ઇન ધ પ્રોસેસ એ બી તો તમને બે મોલ આઈડિયલ મોનો મોનો એટમિક ગેસ આપ્યો છે મતલબ કે આવા માટે એપ બરાબર ત્રણ થશે ઇઝ ટેકન થ્રુ અ સાયકલ એ એબીસીએ એ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે પી વિરુદ્ધ ટીનો આલેખ આપેલો છે અત્યાર સુધી જે આલેખો મળ્યા તે પી વિરુદ્ધ વિના હતા ડ્યુરિંગ ધ પ્રોસેસ એ બી એ બી પ્રક્રિયા માટે પ્રેશર અને ટેમ્પરેચર એવી રીતે બદલાય છે કે જેથી પીટી કોન્સ્ટન્ટ થાય છે ઇફ ટીવન મતલબ કે આ લંબાતી વલયનો આલેખ થાય પીવીરો ટી જો અચળ હોય પી ગુણ્યા ટી અચળ હોય તો એ લંબાતી વલય થાય પીવીરો તીનો આલેખ શું બને લંબાતી વલય ચલો ટીવન તમને કીધા છે ત્રણસો કેલ્વી શું ટીવન તમને એ માટે ટીવાની સિક્વલ સોરી આ ટીવાની સિકવલ તમને ત્રણસો કેલ્વિન કીધા છે તો ટુ ટી વન છસો કેલ્લો પ્રશ્ન પૂછે બાપરે તો એ બી વક્ર માટે તમારે ક્ષેત્રફળ શોધવાનું છે જો આ લેખ નિયમિત હતા ને તો આટલા ઘેરાતા ભાગનું આપણે શું શોધી કાઢતા ક્ષેત્રફળ પણ અફસોસ આવું નથી તો કઈ વાંધો નહીં એ બી પ્રક્રિયામાં કાર્ય શોધવાનું છે તો એ બી પ્રક્રિયા માટે પહેલાં તો પીટી બરાબર હશે જેને આપણે સી ધારી લઈએ તો પી ટી બરાબર સી કાર્યનું એક જ સૂત્ર છે મિત્રો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલન પીડી ચલો પીને તો સી ટી લખી શકીશ પણ ડીવીને અને લિમિટ તો તમને ટીની આપેલી છે કે ભાઈ ટી ટુ ટેમ્પરેચર ટુ ટી વન થી ઘટીને ટી વન થાય છે તો ડીવીને આપણે ડીટી સ્વરૂપમાં લાવવું પડશે તો આ માટે શું કરીએ ભગવાનને યાદ કરીએ કયા પીવી ઇઝ ઇક્વલ ટુ ટી તો પી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆર ટી અપોન વી ઇઝ ઇક્વલ ટુ સીટી તો વીને કરતાં બનાવીએ અને ડીવી બાય ડીટી કરીએ કારણ કે મારે ડીવીને હટાવીને ડીટી લાવવું છે તો ડીવી બાય ડીટી કરી તો ટી સ્ક્વેરનું વિકલન તૂટી થશે તો ડીવી બરાબર શું મળશે ટુ મ્યુઆર ટી અપોન સી ડીટી ચાલો હવે કાર્ય ઇઝ ઇક્વલ ટુ સંકલન પીડીવી પીની કિંમત સીબાઈ ટી અને ડીવીની કિંમત મૂકી દઈએ તો જુઓ જે અચળ આંક ધારેલો નીકળી ગયો ટુ મ્યુ આર અચળ છે બાળ લઈ લો ટી અને ટી કટ થઈ ગઈ તો સંકલન વન ડી ટી ઇઝ ટુ ટી મતલબ કે ટી વન માઇનસ ટુ ટી વન તો માઇનસ મ્યુ આર ટી વન આના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે તો ટુ મોલ તમને બે મોલ આપ્યા છે અને टी वन त्रो सौ तो म्यू ए डब्ल्यू ए बी इज इक्वल टू तो माइनस ट्वेल्व हंड्रेड आर चलो बीजो क्वेश्चन पूछेलो दीट एब्सोर्ब और रिलीज बाय द गैस इन ईच ऑफ द प्रोसेस मतलब कि ए बी प्रक्रिया में शोषाती के मुक्त था थी बीसी में शोसाती के मुक्त था थी सी ए मोसाती के मुक्त था थी उष्मा ऊर्जा फैलावा तो पहला मैंने कह सो ए बी प्रक्रिया कई प्रक्रिया है तो पीटी बराबर अचरवाड़ी प्रक्रिया बीसी प्रक्रिया कई है સમદાબ પ્રક્રિયા અને સમદાબ પ્રક્રિયા છે ક્યુપી ઇઝ ઇક્વલ ટુ મ્યુ સી પી ડેલ્ટા ચાલો સીએ કઈ પ્રક્રિયા છે તો સીએ એ કદ પ્રક્રિયા છે સોરી સમતાપી પ્રક્રિયા છે અને સમતાપી પ્રક્રિયા માટે ડબલ્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ મ્યુ ટુ ટી વન ટુ પી વન બાય પી વન પ્રારંભિક દબાણ છેદમાં અંતિમ દબાણ અને કદ હશે તો અંતિમ કદ છેદમાં પ્રારંભિક કદ ચલો કે ખબર પડી તમને તો સૌથી પહેલા એ બી પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા ઉર્જા આપણે ઘણી કાઢી બરાબર એ બી પ્રક્રિયામાં શોષાતી અથવા વિમુક્ત થતી ઉર્જા ઘણી જો શોષાતી હશે તો ધન આવશે અને જો વિમુક્ત થતી હશે તો ઋણ આવશે તો ચાલો તમે ડબલ્યુ એ બી તો શોધી કાઢ્યું છે ચેક કરી લો હવે મારે ડેલ્ટા યુ એબી શોધી કાઢો તો થર્મોડાનેમિક્સનો પહેલો નિયમ વાપરી શકીએ તો ડેલ્ટા યુ એબી તો એફ બાય ટુ મ્યુઆર ડેલ્ટા ટી ડેલ્ટા ટી એટલે ટી વન માઇનસ ટુ વન તો ચેક કરો બોલવા કરતાં સમજવામાં વધારે સારું પડશે તો ક્યુ એ બી ઇક્વલ ટુ ડબલ્યુ એ પ્લસ ડેલ્ટા યુ એબી હવે ડેલ્ટા યુ એબી એટલે એફ બાય ટુ મ્યુઆર ડેલ્ટા ટી ડેલ્ટા ટી ટી ટુ માઇનસ ટુ ટી વન तो माइनस थ्री आर टी वन सादरूप आप माइनस नाइन हंड्रेड आर तो क्यू ए बी बराबर माइनस टू वन डबल जीरो आर बी सी प्रक्रिया में सोसाती उष्मा ऊर्जा तुम अगौ क्या मुझे बीसी प्रक्रिया समदाप प्रक्रिया थी सीपी फाइव आर बी टू डेल्टा टी अंतिम के टू टी वन माइनस प्रारंभिक टी वन तो क्यू बी सी फिफ्टीन हंड्रेड आर मैं सी ए प्रक्रिया समतापी प्रक्रिया थी અને ટૂટી તાપમાનને જેટલા અછળ તાપમાને થતી પ્રક્રિયા હતી તો મી વાર ટૂટી વન એલ એન ટુ પી વન બાય પી વન મેં અગાઉ લખ્યું જ છે તો ટ્વેલ્વ હંડ્રેડ આર એલ એન ટુ તો સરળ દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ વન વન મોલ ઓફ અ મોનો એટોમિક આઇડિયલ ગેસ ફરીથી એફ ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇઝ ટેકન થ્રુ અ રિવર્સિબલ સાયકલ એ સોન ઇન ફિગર ચક્રિય પ્રક્રિયા છે પ્રતિવર્તી ચક્રિય પ્રક્રિયા ધ પ્રોસેસ ધોસેસ સરસ સમોસમી પ્રક્રિયા છે એટલે ધ ડન પર સાયકલ બરાબર સમગ્ર પ્રક્રિયામાં થતું કાર્ય શોધવાનું છે જો નિયમિત આલેખ તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢતે તો મને આરામથી મારો જવાબ મળી જશે પણ આ સમોસમી પ્રક્રિયા છે ચાલો હવે એ બિંદુ પાછળનું તાપમાન કેટલું છે ત્રણસો કેલ્વિન બી માટે છસો સી માટે સાડી ચારસો કેલ્ક પ્રક્રિયા બીસી અને સીએ કાર્ય પણ મિત્રો આમાં એ પ્રક્રિયા છે ને સમકદ પ્રક્રિયા છે ચેક કરો કદ અચડે છે તો સમકદ પ્રક્રિયાનું કાર્ય ઝીરો થશે તો કાર્ય કોનું કોનું મળશે બીસી અને સીએ નું બી સી સમોસમી પ્રક્રિયાનું કાર્ય સૂત્ર હતું મીવા ટી વન માઇનસ ટી અપોન ગામા માઇનસ તો અહીંયા ટી વન એટલે ટી બી માઇનસ ટીસી ગામા માઇનસ વન સમદાબ પ્રક્રિયા છે એ સોરી સી એ પ્રક્રિયા તો પી ડેલ્ટા બી આવશે ચાલો ટી તો તમને ટી બીની વેલ્યુ આપેલી છે ટીસીની વેલ્યુ આપેલી છે અને ગામા તો ગામા ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ ટુ ડિવાઈડેડ બાય એક પરમાણુક વાયુ કીધો છે તો ફાઈવ બાય થ્રી ચલો મ્યુ આર ડેલ્ટ પી ડેલ્ટા વિઝ ટુ મ્યુ આર ડેલ્ટાથી બરાબર અને ડેલ્ટાથી કેટલું થાય છે તો સી છે તો ટી એ માઇનસ ટી બસ જરૂરી કિંમત મૂકી દો તો ડબ્લ્યુ ઇઝ ટુ સેવન્ટી ફાઈવ આર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ એન આઈડિયલ ગેસ ઇઝ ટેકન થ્રુ ધ સાયકલ એ ટુ બી ટુ સી ટુ એ સોન ઇન ફિગર મતલબ કે એ બી સી એ પ્રક્રિયા તમને આપેલી છે ઇફ ધ નેટ હીટ સપ્લાય ટુ ધ ગેસ ઇન ધ સાયકલ ઇઝ ફાઈવ જુલ ધ વર્ક ડન ધ વર્ક ડન ધ ગેસ ઇન ધ પ્રોસેસ સીએ તો સી એ પ્રક્રિયામાં થતું કાર્ય શોધવાનું છે આ જે ડબલ્યુમાં પૂછાયેલો પ્રશ્ન છે તો મિત્રો તમને એટલું ખ્યાલ હશે કે ચક્રીય પ્રક્રિયામાં થતું કુલ કાર્ય એ તંત્ર સોશિયલી ઉષ્મા ઉર્જા બરાબર હોય કારણ કે આવી ચક્રીય પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર ઝીરો થાય ક્લિયર તો તમને શોષલિત કુલ ઉર્જા કેટલી છે ફાઇવ જૂન બોલો ચાલો હવે કાર્ય ગણવાનું છે તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એ બી પ્લસ ડબલ્યુ બી સી પ્લસ ડબલ્યુ સી એ ચાલો તો તંત્ર દ્વારા શોષાતી ઉર્જા તો એ ધન આવશે પ્લસ ફાઈવ જોડ અને પહેલાં એ યાદ રાખજો આ વી વર્સિસ પીનો આલેખ છે તો ડબલ્યુ એ બી પ્લસ ડબલ્યુ બી પ્લસ ડબલ્યુ ચલો ડબલ્યુ એ સમ દાબ પ્રક્રિયા છે કરજો પીનો ઓક્સ નીચે છે તો પી ડેલ્ટા બી ઓફ એ બી સમકદ પ્રક્રિયા કાર્ય ઝીરો અને ડબલ્યુ જે આપણે શોધવાનું છે ચલો પી ડેલ્ટા તો બી એ બી પ્રક્રિયામાં દબાણ છે દસ અને ડેલ્ટા તો કદ એકથી બે થાય છે डब्लूसी तो टेन प्लस डब्लूसी चक्र प्रक्रिया में क्यू बराबर डब्ल्यू डेट तो क्यूज इक्वल टू फाइव टेन प्लस डब्लू सी ए तो डब्ल्यू सी एज इक्वल टू माइनस फाइव सरल दाखिल चलो एक्साम्पल तरफ जाइए नवा इन दी वर्सिज वी डायग्राम सरस पी विरोध वी ना आलेखे 5 જુલ ઓફ વર્ક અલોંગ આઈસોથર્મ એ મતલબ કે એ એ સમતાપી પ્રક્રિયા છે એન ફોર જુલ અલોંગ બી મતલબ કે આ એડિયાબેટ એવું લખ્યું છે તો સમોસમી પ્રક્રિયા છે રાઈટ સોરી વોટ ઇઝ ધ ચેન્જ ઇન ધ ઇન્ટરનલ એનર્જી ઓફ ધ ગેસ ઇફ ધ ગેસ ટ્રાવર્સ ધ સ્ટ્રેટ પાર્ટ ફ્રોમ એ ટુ સી જો એથી સીના સુરેખ માર્ગે જાય ને ગેસ તો એની પ્રક્રિયા શું થશે મતલબ એ પ્રક્રિયામાં આંતરિક ઉર્જા શું થશે આંતરિક ઉર્જાનો ફેરફાર શું થશે ટૂંકમાં શોધવાનું છે ડેલ્ટા યુ એસી હવે મારે જો આ પ્રક્રિયાને આમ ગણું ને આમ એરો સીથી એનો ગણો ને તો ચક્રિય થઈ જાય અને ચક્રીય પ્રક્રિયામાં ડેલ્ટા યુ ઝીરો થશે ચક્રિય પ્રક્રિયા માટે ડેલ્ટા યુ સાયકલ ઝીરો થશે ચાલો તો હવે એબી પ્રક્રિયા માટે હું શું કરું છું તો સમતાપી પ્રક્રિયા છે તો ડેલ્ટા યુ એબી બી ઝીરો થાય કે સમતાપી પ્રક્રિયામાં તાપમાન હશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ઝીરો સમોસમી પ્રક્રિયા છે તો તમને અહીંયા કહેવું એની કરતા અહીંયા જુઓ સમતાપી પ્રક્રિયા એ માટે ડેલ્ટા યુ એ બી ઝીરો સમોસ્ટમી પ્રક્રિયા માટે ક્યુ બીસી બરાબર ઝીરો સરસ તો ઝીરો પ્લસ ઇઝ એકબલ્યુ બીસી પ્લસ ડેલ્ટા યુ બીસી કાર્ય આપેલું છે સમોસ્મી પ્રક્રિયાનું કાર્ય કેટલા જૂલ આપ્યું છે ચાર જૂલ આર યુ તો સીએ સી એ સી એ શોધવાનું છે ચલો તો मफ करजो अँ डब्लू बी सी प्लस डेल्टा यू बी सी तो किंमत मूक दो डेल्टा यू बी सी माइनस फोर जून तो हम डेल्टा यूए सी शोधवा पहला पर चक्रीय प्रक्रिया ए बी सी मे ए बी सी एेल्टा यूए बी प्लस डेल्टा यू बी सी प्लस डेल्टा यूसी ए बराबर झीरो कारण के डेल्टा यू साइकल इज इक्वल टू झीरो चलो डेल्टा यूए बी झीरो था डेल्टा यू बी सी माइनस फोर जून हमें मेव्या डेल्टा यूसी शोधी तो डेल्टा यू सी ए फोर जूल तमने मैं बराबर पर मैं तो डेल्टा यूए सी शोधवाज डेल्टा यूसी मतलब यूसी माइनस यूए जो यूए माइनस यूसी तो डेल्टा यूएसी बराबर यूसी माइनस यूए मतलब कि आने करता उलटू थी तो आम डेल्टा यूए सी इज इक्वल टू माइनस डेल्टा यूसी

द इनिशियल टेंपरेचर एट ए इज टी नॉट मतलब के ए बिंदु ના યામ v नॉट w नॉट અને t नॉट द हीट अब्सॉर्ब बाय द गैस इन द प्रोसेस इज cb સરળ દાખલો છે चलो તમને તમારી મને મદદ કરવાની છે સ્ક્રીન પોઝ કરીને જાતે ગણી શકો ઓકે તમને આવું જોયું હશે ac પ્રક્રિયા સમદાબ પ્રક્રિયા અચ્છા કદ વધે છે અર્થાત ઉષ્મા આપેલી છે અને અહીંયા ક્યુપી ટુ એટલે કે ક્યુ એસી ઇઝ ઇક્વલ ટુ ક્યુપી મ્યુ સીપી અને સી પ્રક્રિયા તો સી પ્રક્રિયા સમ કદ પ્રક્રિયા છે તો ક્યુ વી મ્યુ સીવી ડેલ્ટાટી ક્લિયર બસ હવે બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો ક્યુ એ સી ડેલ્ટાટી અને ક્યુ બી મ્યુ ડેલ્ટા એક પર મણું કુ છે સીપી 5r આર બાય ટુ સીવી થ્રી આર બાય ટુ ડેલ્ટાટી કઈ પ્રક્રિયા છે સમદાબ અને દબાણ પી નોટ જેટલું અચળ રહે છે તો પી નોટ ડેલ્ટા વી ડેલ્ટા વી એટલે ટુ વી નોટ માઇનસ વી નોટ અને સી તો મ્યુઆર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ટુ વી નોટ બોલજો टू वी नॉट डेल्टा पी टू पी नॉट माइनस पी नॉट सादू रूप आपो तो जवाब क्यू ए सी बी इज इक्वल टू इलेवन बै टू बी नॉट वी नॉट चलो एक एक्जाम्पल से आ रीतनों सिक्स मॉल्स ऑफ ए एन आइडियल गैस परफॉर्म्स अ साइकल सोन इन फिगर इफ द टेम्परेचर आर टी ए सिक्स हंड्रेड केलवेन टीबी एट हंड्रेड केलवेन ટીસી ટ્વેન્ટી ટુ હંડ્રેડ કેલ્વિન ટીડી ટ્વેલ્વ હંડ્રેડ કેલ્વીન ધ વર્ક ડન ફોર સાયકલ અચ્છા પણ નિયમિત નથી આકૃતિ પ્રોબ્લેમ છે તો આપણે દરેક પ્રક્રિયામાં ખાલી એટલું જોઈ લઈએ પી વિરુદ્ધ ટીનો આલેખ છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે રેખી આલેખ છે તો પી ચલે છે ટી મતલબ કે આ કદે થતી પ્રક્રિયા છે તો કયા આલેખો અચળ કદે થતી પ્રક્રિયાના છે તો એથી બી અને સીથી ડી તો આવી પ્રક્રિયામાં કાર્ય શું થશે ઝીરો મતલબ કે ડબલ્યુ એ બી ડબલ્યુ સી સીડી બંને ઝીરો થશે કારણ કે આ બંને સમકદ પ્રક્રિયા છે હવે બાકી રહી બીસી અને ડીએ તો એ સમદાબ પ્રક્રિયા છે હા ત્યાં કાર્ય આવશે પી ડેલ્ટા

ડીથી એ તો ટી એ માઇનસ ટી ડી તાપમાનની કિંમતોને તમે આમાં મૂકી દો તો તમારો જવાબ શું આવશે એટ ફોર ડબલ ઝીરો આર માઇનસ થ્રી સિક્સ ડબલ ઝીરો આર મતલબ કે અડતાલીસસો આર આર ઇઝ ટુ એટ પોઈન્ટ થ્રી વન ફોર થ્રી લખ્યું છે તમને ઓગણચાળીસ ચોર્યાસી કિલો જૂલ મળે મતલબ કે એપ્રોક્સિમેટલી આપણે જોઈએ તો ચાળીસ કિલો ઝૂલ થશે ચાલો એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન અહીંયા આપેલો છે અને આ બહુ જ મહત્વનો આલેખ છે યુ વર્સિસ રોનો બહુ ભાગ્યવા આલેખો આવતા હોય અને આવા આલેખો આવે ને એટલે નેવું ટકા છોકરાઓ એન્ટ્રન્સમાંને છોડી દેતા હોય કે જિંદગીમાં જોયો જ નહીં આવો આલેખ તો ગભરાવો નહીં જુઓ આપણે એક ચક્રિય પ્રક્રિયા આપેલી છે આલેખોને જોતા એટલે આલેખને જોતા શીખીએ તો સી એ પ્રક્રિયા એવી છે કે જેમાં આંતરિક ઉર્જા ફાઈવ યુ નોટ જેટલી અચડાય છે બીસી પ્રક્રિયા એવી છે કે જ્યાં ઘનતા ફાઈવ રો નોટ જેટલી અચડાય છે અને એ બી પ્રક્રિયા માટે કીધેલું છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા મતલબ લંબાતી વલય છે અને લંબાતી વલયના આલેખ હોય તો તમે આવું ભણી ગયા કે પી વિરુદ્ધ વીનો લંબાતી વલયનો આલેખ એટલે બોયલો નિયમ તો ત્યાં પીવી બરાબર છે તો એનો મતલબ કે જો વાય એક્સ વ્યાપક રીતે ગણીએ એનો આલેખ લંબાતી વલય હોય તો એક્સ વાય બરાબર શું થાય અચર અને તેમ છતાં ન ખબર પડે આવું ન આપ્યું હોય તો તમારે જોઈ લેવાનું એ માટે તમે ફાઈવ યુ નોટ ઇન્ટુ ટુ રો નોટ તો ટેન યુ નોટ રો નોટ થાય b * 2 u not * 5 row not तो 10 u not row not थे सरस तो ab પ્રક્રિયા એબી પ્રક્રિયા છે કે જ્યા u * row આ ગુણાકાર અચરડે છે બીજો આ આંતરિક ઉર્જાનો આલેખ આવે ને તો તમારે જે જોઈ લેવાનું તાપમાનના મૂલ્યો લખી દેવાનું કોના તાપમાનના ચક્રી તો c બિંદુ પાસે આંતરિક ઊર્જા છે ફાઈ યુ નોટ હવે આંતરિક ઉર્જાનું સૂત્ર શું હતું યુ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ટુ મ્યુઆર ટી તો સી બિંદુ માટે તમે શું કહેશો ફાઈ યુ નોટ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ટુ મ્યુઆર ટીસી તો ટીસીને કરતા બનાવો અને એક પરમાણુક વાયુ કીધો છે તમને મોનો ગેસ કીધો છે તો એફ બરાબર ત્રણ μ 1 मोल कीदा छे 1 मोल तो टीसी अटलो होसे बीजू सी और ए બંનેમાં આંતરિક ઊર્જા સેમ છે તો તાપમાન સેમ હશે તો ટીસી અને ટીએ સરખા થશે તો જે ટીસી ની વેલ્યુ છે તે ટીએ ની થશે 10 u नॉट अपॉन 3 સાથે સાથે બી બિંદુ પાટેર પણ તમે શોધી કાઢો તો ત્યાં આંતરિક ઊર્જા છે 2 u नॉट f / 2 μ r tb μ 1 मोल f 3 તો tb = 4 u नॉट अपॉन 3 તો આટલું હંમેશા પહેલા શોધું યુના વેલ્યુ પરથી તાપમાનના જે તે બિંદુ પાસેના તાપમાન શોધી જ કાઢવા કામ લાગે જ હવે સીએ પ્રક્રિયા તમે જોઈ તો સીએ પ્રક્રિયા માટે બરાબર ધ્યાન આપજો યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ યુ નોટ છે તો સીએ પ્રક્રિયા એના માટે તાપમાન અચડે છે તો સી એ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા છે ચાલો સીબી માફ કરજો બીસી પ્રક્રિયા ઘણતા અચળ છે ઘણતા અચર ચાલો વાયુ અવસ્થા સમીકરણનું એક સ્વરૂપ હતું રો ઇક્વલ ટુ પીઆરટી ઓપન સોરી રો આરટી ઓપન એમ ઝીરો પી ઇઝ ઇક્વલ ટુ રો આરટી ઓપન એમઝીરો મોલિક્યુલર વેટ તો અચળ જ હોય આર અચળ તો પી ચલે છેટી અને પી ચલે છેટી છે તો સમકત પ્રક્રિયા થશે હા બરાબર જોજો તો સીબી પ્રક્રિયા કઈ છે સમકદ પ્રક્રિયા અને એ બી પ્રક્રિયા મેં યુ રો બરાબર અચળ છે તો યુ એટલે એફ બાય ટુ મ્યુઆરટી અને રો એટલે પીએમ ઓપોન આરટી ચેક કરો ચેક કરો ચેક કરો રો ઇઝ ઇક્વલ ટુ પીએમ ઓપોન આરટી ટીટી કટ થઈ જશે બાકી બીજું બધું અચળ તો પી બરાબર અચળ સરસ તો નવું જાણવા મળ્યું આ જે યુ રો બરાબર અચળવાળી પ્રક્રિયા બીજી કોઈ નથી સમદાબ પ્રક્રિયા છે સમદાબ પ્રક્રિયા છે ચલો ક્લિયર તો હવે આપણે આ આલેખ પરથી પીવી ડાયાગ્રામ બનાવવાનો છે ત્રણ ક્વેશન આપેલા છે પેરેગ્રાફ નો આ ક્વેશ્ચન છે એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે પણ છૂટક છૂટક આવી શકે છે નીટ જેડબલઈ માં કોઈ એક જ પ્રશ્ન ચલો તો આપણે પહેલા તો એ મને કહો પી વિરુદ્ધ વી નો આલેખ આપણે દોરવાનો છે શરૂઆત આપણે એ થી કરીએ તો એ બી પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે સમદાબ તો એ બી પ્રક્રિયા સમદાબ છે અને આ પ્રક્રિયામાં શું થાય છે પહેલા જુઓ આંતરિક ઉર્જા ઘટે છે આંતરિક ઉર્જા સમદાબ પ્રક્રિયા છે આંતરિક ઉર્જા ઘટે છે ઘનતા વધે છે હવે ઘનતા ક્યારે વધે તો ઘનતા એટલે દળના છેદમાં કદ કદ ઘટે તો સરસ મતલબ કે આ પ્રક્રિયા જે છે ને આ પ્રક્રિયા દરમિયાન કદ ઘટતું હશે મતલબ કે આ સંકોચનની પ્રક્રિયા હશે તો આલેખમાં લેખમાં જુઓ એ બિંદુ પછી સમદાભ સમદાબ એટલે આડી રેખા હોવી જોઈએ તો અહીંયા તો ઊભી રેખા છે એસી પ્રક્રિયા માટે આડી રેખા હોવી સોરી એ બી પ્રક્રિયા માટે આડી રેખા હોવી જોઈએ ના આ નથી માફ કરજો આ નથી હવે હા આ છે પણ આમાં તો વિસ્તરણ આપેલું છે ના આમાં સંકોચન આપ્યું છે એટલે બીજામાં તો કંઈ છે નહીં તો પહેલી પ્રક્રિયા જોઈ લે સરસ સાચું છે હવે બીસી પ્રક્રિયા કઈ પ્રક્રિયા હતી તો બીસી પ્રક્રિયા માફ કરજો પીસી પ્રક્રિયા કઈ પ્રક્રિયા હતી પી ચાલે છે ટી સમક સરસ 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 પહેલો આલેક એક સી સમક બરાબર અને સીએ પ્રક્રિયા કઈ હતી સમતાપી સમતાપી એટલે લંબાતી વલય હોવું જોઈએ તો આમ કરેક્ટ ઓપ્શન આવશે પહેલું ચાલ તો બીજો ક્વેશ્ચન જોઈએ ધ ટોટલ અમાઉન્ટ ઓફ હિટ ઓબ્ઝોર્બ્ડ બાય ધ સિસ્ટમ ફોર સાયક્લિક પ્રોસેસ मतलब के सोसाती कुल मतलब के आ, कुल उष्मा ऊर्जा ने क्यू नेट तो शोधवाक्रिया बीसी चलो मैंने कह सो ए बी प्रक्रिया कई समाब समदाब सीपी डेल्टा थी बीसी सम कद म्यूसीपी डेल्टा थी सी ए समापी म्यूआर टी एलेन वी टू बाय वी वन वी टू बाय वी वन ए सी અથવા પીસી બાય પી આવું પણ કહી શકો પ્રારંભિક દબાણ છે અંતિમ દબાણ બહુ જ મસ્ત ક્વેશ્ચન છે જગ્યા ધ્યાન આપજો ચાલો આની તો બહુ પૂરતી પ્રેક્ટિસ હવે થઈ ગઈ હશે તમારી મ્યુ સીપી ડેલ્ટાટી મ્યુ સીબી ડેલ્ટા ટી પહેલાં આપણે આને કરી નાખીએ તો સીપી ફાઈવ આર બાય ટુ એક પરમાણુ ક્વા ડેલ્ટા ટી તો ટીબી માઇનસ ટી એ સીવી ડેલ્ટા ટી બીસી સમક પ્રક્રિયા છે

બી અને સીના જે તાપમાનની વેલ્યુ છે તે નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખી દઈએ TB 4 ફોર યુ નોટ અપ ઓન થ્રી આ ટી એ ટેન યુ નોટ થ્રી આ ચાલો મેન તો આપણે સમતાપીને જોવાનું છે અચ્છા પીસી બાય છે તો તો કોઈ વેલ્યુ આપી જ નથી દબાણની વાંધો નહીં પીક્વલ ટુ રો ટી તો પી ઇઝ પ્રપોર્શનલ ટુ રો થશે કેમ આર ટી અને એમ હચળ છે સમતાપી છે એટલે તાપમાન તો સેમ જ છે મોલિક્યુલર વેઇટ પણ એમ નોટ સેમ જ હશે તો રો આરટી તો પી ઇઝ પ્રપોર્શનલ ટુ રો તો પીસી બાય પીએ એટલે રોસી બાય રો એ ચાલો રોસી તમને ફાઈવ રો આપેલા છે અને એ માટે ટુ રો નોટ આપેલા છે ચાલો ટીસી ટી એ બધાની કિંમત મૂકીએ તો તમારો આન્સર टेन बाय थ्री एल एन टू पॉइंट फाइव मैनस टू टू यु नॉट मै बराबर क्यों आंसर मैसे क्वेश्चन द वर्क डन प्रोसेस ए बी तो चलो ए बी प्रक्रिया कई थी ए <coughs> बी प्रक्रिया कई थी समदाप प्रक्रिया तो वर्क डन इक्वल टू पी डेल्टा V पर पी डेल्टा बी मीवाड़ ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી એટલે ટીબી માઇનસ ટી ચેક કરો આલેખ જોઈને સૂત્રો યાદ આવી જોવા જોઈએ ટીબી માઇનસ ટી ટીબી ટી એની જે વેલ્યુ અગાઉ શોધેલી છે કિંમત મૂકી દો તમને જવાબ મળશે તો મિત્રો જેટલી વેરાયટીના ક્વેશ્ચન્સ પૂછ્યા હતા એ તમામને મેં આવરી લીધા છે જ્યાં જરૂરી જણાય ત્યાં હિન્ટ પણ આપી છે કે આવું આવે તો લોકો આ પ્રકારના સોલ્યુશન આપતા હોય છે કંઈક વિકલન કરતા હોય ને ભલું ભલું કરતા હોય પણ તમે હવે આ વિડીયોને બેથી ત્રણ વખત જુઓ ને તો માનતો નથી કે તમારે કોઈ જે ડબલ ઇમાં કે નીટમાં ક્વેશ્ચન આવે ગ્રાફને લગતો ને તમને ન આવડે બરાબર તેમ છતાં જો ધારો કે તમારી પાસે બીજા કોઈ ગ્રાફ હોય કે જેના સોલ્યુશન તમને ન આવડતા હોય તો પ્લીઝ જે નંબર ત્યાં મેં વિડીયોમાં આપ્યો છે તો એના પર તમે મને મેસેજ કરી શકો વોટ્સઅપ કરી શકો તો આ સિવાય અમારા લગતા કોઈક ડાઉટ હજુ પણ તમને લાગતા હોય તો પ્લીઝ એ માટે પણ તમે કોન્ટેક કરી શકશો ભગવાન તમને ખૂબ યાદશક્તિ આપે તમને સારી કારકિર્દી આપે એ જ એમની પાસે હું આશીર્વાદ માગું છું ઓકે ગુડ બાય ટેક કેર ગોડ બ્લેસ યુ ઇનફાઇનાઇટલી